જોઈએ વિગતવાર સમાચાર. વાત કરીએ વડોદરાની. વડોદરાની વાઘોડિયા બની નવી નગરપાલિકા. ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરીને નવી પાલિકાની રચના કરાઈ. વાઘોડિયા, માડોદરા અને ટીંબી ગ્રામ પંચાયતો એકત્રિત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય. તો વડોદરામાં ત્રણ ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને નવી નગરપાલિકાની રચના કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે વડોદરાની વાઘોડિયા નવી નગરપાલિકા બની છે. ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરવામાં આવી અને નવી પાલિકાની રચના કરવામાં આવી, જેમાં વાઘોડિયા, માડોદરા અને ટીંબી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ ત્રણ ગ્રામ પંચાયતને એકત્રિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક જનહિતકારી નિર્ણય લીધો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી. હિતલ, મુખ્યમંત્રીનો વધુ એક જનહિતકારી નિર્ણય, ત્રણ ગ્રામ પંચાયતને એકત્રિત કરવામાં આવી, એક નવી નગરપાલિકાની નિમણૂક કરવામાં આવી, શું વધુ માહિતી? જી, ચોક્કસ કહી શકાય કે વડોદરામાં વાઘોડિયાની નવી નગરપાલિકા ત્રણ ગ્રામ પંચાયતો ભેગી કરીને બનાવવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક છે કે આ નિર્ણયથી વાઘોડિયા રોડની નજીકની જે ગ્રામ પંચાયતો છે તેના વિકાસ માટે પણ અને વિસ્તારના વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે જોવા જઈએ તો આ વિસ્તારમાં મોટા ઉદ્યોગો, જીઆઈડીસી અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે, એના માટે પણ આ ઉપયોગી નિર્ણય સાબિત થશે અને સ્થાનિક લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થઈ શકશે. જી બિલકુલ, માહિતી બદલ આભાર.